નવો શબ્દ ઉમેરી દેવાનો. લીડ ઇઝ હેવીયર ધેન ઓલ અધર, છેલ્લું નામ એમ નેમ, લીડ ઇઝ હેવીયર ધેન ઓલ અધર મેટલ. તો આમાં તો બહુ સહેલું છે, લીડ ઇઝ આ કાઢ નાખ્યું, આની જગ્યાએ હેવીયર કર્યું, આ પછી એક ધેન વધારાનું મૂક્યું, બાકી બધું એમનેમ છે. જુઓ, લીડ ઇઝ ધ હેવીયર ધેન ઓલ અધર મેટલ, એક શબ્દ ખાલી ઉમેરવાનો છે ઓલ અધર. તો એટલે જ મેં તમને આ ટ્રીક શીખવાડી, સીડીમાં હું યાદ રાખવાનું એ ટુ ને ઓલ અધર, અને પીડીમાં હું યાદ રાખવાનું નો વન નો અધર સો એ વન એસ. આ ફોર્મેટ બે યાદ રાખી લો એટલે તમારું કામ છે એકદમ હળવું થઈ જાય. આગળ નો મૂક્યા બાદ ફરી પાછું ટુ બી પછી નોટ મૂકવામાં આવતું નથી. અહીંયા એકવાર નો અધર મૂકી દીધું પછી એમ ન લખાય નો અધર મેટલ ઇઝ નોટ સો હેવી, નકર તો એ ડબલ નકાર તો હકાર થઈ જાય. તો મિત્રો, બહુ સરળતાથી તમને આ યાદ રહી જાય એવા સ્ટેપ છે. પહેલી વખત કોઈ ગ્રામરમાં આવો પ્રયોગ કરે છે કે એક બાજુ પ્રેક્ટિકલ ને એક બાજુ થિયરી. તો તમે જેમ વધુ ને વધુ વાક્યો પ્રેક્ટિસ કરશો, સીડીમાંથી પીડી, પીડીમાંથી સીડી, તો એમ તમને વધુ ને વધુ લાભ છે એ થશે. પણ નિયમો બહુ સરળ રીતે આપણે શીખવી રહ્યા છીએ. હવે આ તો પ્રકાર પહેલો, આવા કુલ કેટલા પ્રકાર છે એ પણ તમને ખબર છે કે કુલ ત્રણ પ્રકાર છે. એ ત્રણે ત્રણ પ્રકાર આપણે હવે એક પછી એક શીખીએ. તો આત્મનિર્માણ સાથે બન્યા રહેજો અને અંગ્રેજીમાં અવ્વલ માર્ક સાથે પાસ થજો. બહુ ઝડપથી પરીક્ષાઓ તમારા ઉપર આવી રહી છે ત્યારે અમે પણ એકદમ ઉર્જાથી ઉત્સાહથી આત્મનિર્માણ સાથે તમને પાસ કરાવવાની નેમ લઈ અને બેઠા છીએ. આવું સરસ અંગ્રેજી, આટલું સરળ અંગ્રેજી, આટલું ઝડપથી અંગ્રેજી અને છતાં પણ ગળે ઉતરે એવું અંગ્રેજી એ તમને ક્યાંય શીખવા નહીં મળે. કોઈ વિડીયોની અંદર આટલું ડીપમાં અંગ્રેજી આ ફીની અંદર કે કોઈ ફીની અંદર લેતા નથી. આપણે ક્લાસ ટુ સુધી ઊંડે જઈએ છીએ. આપ ગુજરાતીનું નોલેજ પણ ગ્રહણ કરી ચૂક્યા છો. ટૂંક સમયમાં આપણે કાયદો અને અંગ્રેજીનું જ્ઞાન પણ એકાદ દોઢ મહિનાની અંદર પૂરું કરીશું અને આપ વધુમાં વધુ માર્ક્સ બધી પરીક્ષામાં ખેંચી શકો એવી આત્મનિર્માણ તરફથી અમે વ્યવસ્થા કરીશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.